નમસ્તે મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઉનાળામાં તરબૂજ ખાવું કોને ના ગમે પણ મોટાભાગના લોકોને તરબૂજ ખાવાના ફાયદા અને નુકસાન નથી ખબર હોતા મોટાભાગના લોકો તરબૂજ કાપીને તેનો લાલ ભાગ જ ખાઈ લે છે અને તેના બીને થૂંકી દે છે પણ શું તમે જાણો છો કે તરબૂજના બી ડાયાબિટીસ હૃદયરોગ ત્વચા અને વાળ સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે તરબૂચના બીથી શું શું ફાયદા થઈ શકે છે સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય છે કે તરબૂચના બી કાંઈ ઉપયોગી હોતા નથી અને તેને ખાઈ શકાતા નથી પરંતુ તેવું નથી તરબૂજના બી પણ ખાઈ શકાય છે ઘણા ઓછા લોકો જાણતા હશે કે તરબૂચના બીમાં કેલોરી ખૂબ ઓછી હોય છે અને પોષક તત્વોની માત્રા ઘણી વધારે હોય છે જો કે ઘણા લોકોને તેને પચાવવામાં તકલીફ આવે છે તરબૂજના બી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકે છે આ બીમાં પોટેશિયમ કોપર સેલેનિયમ અને ઝીંકની ભરપૂર માત્રા મળી આવે છે તરબૂજના બીમાં પ્રોટીન અને વિટામિન બી પણ સમૃદ્ધ માત્રામાં મળી આવે છે તરબૂજના બી તેના ઔષધીય ગુણોને કારણે લાભકારક માનવામાં આવે છે પરંતુ સવાલ એ ઉઠે છે કે તેનું સેવન કેવી રીતે કરવું તરબૂજના બીનું સેવન તમે તમારી ઈચ્છા અનુસાર અને સગવડ અનુસાર કરી શકો છો તરબૂજના બીને કાચા જ ખાઈ શકાય છે અથવા તો પછી તેને અંકુરિત કરીને અથવા તો શેકીને પણ ખાઈ શકાય છે પણ તેને ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે તેને સારી રીતે ચાવીને ખાવા જોઈએ નહીં તો તેને પચાવવામાં મુશ્કેલી આવી શકે છે તરબૂજના બીને એક કપનો આઠમો ભાગ અંકુરિત કરીને ખાવાથી તેમાંથી દસ ગ્રામ પ્રોટીન મેળવી શકાય છે આ સિવાય તરબૂજના બીજમાંથી મોનો અનસેચ્યુરેટ અને પોલી અનસેચ્યુરેટ ફેટી એસિડ પણ મળી રહે છે આટલું જ નહીં પણ તેમાંથી મેગ્નેશિયમ પોટેશિયમ અને વિટામિન બી પણ સારી એવી માત્રામાં મળે છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે તરબૂજના બી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે ડાયાબિટીસના દર્દી માટે તરબૂજના બી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તરબૂચના બી શરીરમાં બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે મધુ પ્રમેયથી પીડાતા લોકોએ તરબૂજના બીની ચા બનાવીને પીવી જોઈએ આ બીજમાં રહેલા મેગ્નેશિયમ કાર્બોહાઈડ્રેટ તમારા મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે જેની સીધી અસર તમારા બ્લડ શુગર પર પડે છે તરબૂજના બીનું સેવન મધુ લક્ષણોને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે જો તમે વારંવાર સંક્રમણના કારણે તાવ શરદી ખાંસી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હો તો તમારે તરબૂચના બીનું સેવન કરવું જોઈએ શેકેલા તરબૂજના બી ખાવાથી આ સમસ્યાઓના જોખમથી દૂર રહી શકાય છે આ બીમાં આયનની સારી એવી માત્રા મળી આવે છે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે આ સિવાય તેમાં વિટામિન બી મેગ્નેશિયમ પણ મળી આવે છે મેગ્નેશિયમ એલર્જીના લક્ષણોને ઓછા કરવામાં મદદરૂપ થાય છે તરબૂજના બી પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે પુરુષોની પ્રજનન ક્ષમતાને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે તરબૂજના બી મેગ્નેશિયમનો ભંડાર માનવામાં આવે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે સાથે હૃદયના સ્વાસ્થ્યને પણ સારું રાખવામાં મદદરૂપ થાય છે એક અધ્યયન મુજબ તરબૂજના બી એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લામેટરી અને વાસોડિલેટર ગુણોથી સંપન્ન છે જે હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખે છે તરબૂજના બીમાં સાઇટલાઈન નામનું તત્વ હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે નિયમિત રૂપથી આ બીનું સેવન કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે તરબૂજના બીમાં મળી આવતું મેગ્નેશિયમ પાચનતંત્રમાં રહેલા એન્ઝાઇમને સક્રિય કરે છે જે પોષક તત્વોને અવશોષિત કરવામાં મદદ કરે છે તરબૂજના બીમાં નિયાસીન ફોલેટ થાઇમિન પેટોથિનિક એસિડ અને વિટામિન બી સિક્સ મળી આવે છે અને આ બધી વસ્તુઓ પાચનતંત્ર અને ત્વચાની સુંદરતા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે તો મિત્રો આ હતી આજની જાણકારી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો